એટલે મોટા પોચિંતાનો આવી પડ્યો ને, તો દવાઓની સાઈડ ઇફેક્ટ્સ કહી શકાય હા, ને. બીપી આવ્યું ને 3 વર્ષ થયા, અસ્થમા આવ્યું ને 5 વર્ષ થયા. તમારી દરેક સમસ્યા છે ને, એ દરેક સમસ્યાઓનો હલ આ પદ્ધતિની અંદર છે. મોટાપો છે ને એવું છે કે બધા દર્દોને ખેંચીને લઈ આવે અને પાલન પોષણ બધા રોગોનું કરે કરે આપણી આ પદ્ધતિ બરોબર. પછી બરાબર છે, અસ્થમાની ગોળીઓ ખાવી કે પંપ લેવા કે બધું ઘણું કર્યું હશે. પેલા શું છે કે અસ્થમાનો પ્રોબ્લેમ થોડો વધારે રહેતો એટલે દરરોજ પંપ લેવો પડતો, ગોળી લેવી. અને ડિલિવરી ટાઈમે કોઈ સિઝરીન ઓપરેશનો કરાવે કે નોર્મલ છે? એટલે મોટા પોચિંતાનો આવી પડ્યો ને, તો દવાઓની સાઈડ ઇફેક્ટ્સ કહી શકાય. દવાઓની સાઈડ ઇફેક્ટ નહીતર બહેનોને બાળકો પછી વેઇટ તરત વધી જાય, બીપી સુગર આવે, મોટાપો આવે. બીપી આવ્યું ને 3 વર્ષ થયા, અસ્થમા આવ્યું ને 5 વર્ષ થયા. તમારી દરેક સમસ્યા છે ને, એ દરેક સમસ્યાઓનો હલ આ પદ્ધતિની અંદર છે. અને તમારે જોઈએ એવું ઈચ્છિત પરિણામ આ પદ્ધતિની અંદર તમને મળી જશે. સરસ મજાની મીઠી મીઠી ઊંઘ 9:30-10 વાગે આવવા લાગે, દવા કોઈ જાતની ખાવી ના પડે, કસરત કોઈ જાતની કરવી ના પડે, અને પૈસાનો બગાડ કરવો ના પડે. આવી આ સરસ મજાની પદ્ધતિ છે. કોઈ જાતની આયુર્વેદિક દવાઓનો ઉપયોગ આપણી પદ્ધતિમાં કરવામાં આવતો નથી, એલોપેથિક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. ક્યાંય હાલવા જવું, ક્યાંય ગોઠણના કસરત કરવી, હા બરોબર બરોબર છે. હાલવા જવામાં આ પ્રોબ્લેમ થાય છે. એકમાંથી અનેક રોગો આપણે ઉભા થયા હે. પગમાં દુખાવો એટલો કરે છે. હવે આટલી બધી સમસ્યા વારે દર્દી લડતું હોય ને, એટલે માનસિક રીતે આપણને થાકી લાગે. શારીરિક તો ઠીક, માનસિક થાક લાગે. એના કારણે આપણને સ્ટ્રેસ, ડિપ્રેશન ને એન્ઝાયટી એ અંદર ઊભી થાય. એ ઊભી થાય એટલે બ્લડ પ્રેશર વધે ઘટે, બરોબર છે. અને સુગર ભવિષ્યની અંદર આવી ચિંતાઓમાં આવી શકે છે. એટલે આપણું શરીર છે એ શરીર ના રહી, રોગોનું કારખાનું છે. આ પદ્ધતિ એકદમ દિલથી અપનાવજો, દિલથી, દિમાગથી નહીં, દિલથી અપનાવજો. થોડી કષ્ટી પડે તો સહન કરી લેજો, મૂકતા નહીં. 1.5 વર્ષ સુધી સરસ રીતે પકડી રાખવાની છે. દરેક સમસ્યાનો અંત આવશે એમાં કોઈ બે મત નથી. તકલીફોની અંદર શારીરિક સમસ્યા સ્વરૂપે આવે ને માનસિક સમસ્યા સ્વરૂપે પણ આવે. જ્યારે શરીર શુદ્ધ થશે ત્યારે, તો ત્યારે તમારે હિંમત રાખવાની, તમારે હિંમત રાખવાની છે કે કોઈ નવીન વસ્તુ થઈ નથી. ફોન નંબર અમારા 4 છે એકના વગરના. જે કંઈ પણ થાય તો ફોનથી તમે પૂછી શકો, સમાધાન એનું મેળવી શકો. 10 દિવસે, 15 દિવસે એકાદ વખત ચક્કર લગાવી જાવી, કોઈ ફિક્સ વાર નહીં. પણ આવો ત્યારે આગલા દિવસે ફોન કરી લેવો. અહીંયા આવશો તો પાછી એક નવી હિંમત પાછી મળી જશે કે ઓકે મને આમ થયું, આમ થયું. ફાયદાઓ થવાના શરૂઆત 48 કલાકમાં થઈ જશે. આજે
આપણે પ્રયોગ શરૂ કર્યો ઘરે જઈને, હા કે રિઝલ્ટ આપવાનું, હા 5% આપે, હા શરૂઆત 48 કલાક થી વધારે સમય લાગશે નહી, વધીને 72 કલાક. 72 કલાક માં તમારા શરીર ની અંદર ઉથલ પુથલ શરૂ થાય કે જે સારા પરિણામ તરફ તમને દોરી જાશે. પહેલું વસ્તુ તો કે શરીરનું જાડાપણું ઓછું થશે, શરીરમાંથી વજન નીકળવા લાગશે. બીજા નંબરમાં ઓચિંતાની શરદી થાય, એટલે કે કફ નીકળવા માંડે. માનો કે અસ્થમાના તમે પેશન્ટ છો, તો અસ્થમા કેમાંથી થાય છે? તો કે જૂના કફને દબાવી દબાવી, અને આપણે જો શરદીની ગોળીઓ ખાધી હોય તો એ કફ હાવ સુકાઈ જાય ને દબાઈ જાય, તો પછી વધારે વેઇનમાં આડો આવે ને અસ્થમેટિક પેશન્ટ બની જાય છે. બરોબર. તો આપણને એ બધો કચરો નીકળશે ને ત્યારે તમને અગવડતા પડશે. કોઈ રોગ ઉથલો પણ મારે, કોઈ રોગ ઉથલો પણ મારે, જેમ કે કોઈને કમરનો દુખાવો છે, તો આ પદ્ધતિ કરવાથી કમરનો દુખાવો થોડોક ચમકારો આવે. શાંત બેઠો હોય ને દવા લઈને, એને ભલે ચમકારો આવે, એટલે દર્દી છે એ ગભરાય કે આ તો દુખાવો વધ્યો. ભૂત પ્રેત હોય ને તો એને મરચાની ધુવાડી કરીને બધું કાઢે બારોબાર, ઓ દેખારો થઈ જાય. એની જેમ રોગો છે એક પ્રકારના ભૂત પ્રેત જ છે શરીરના, એ નીકળશે ને આપણે આ NDS રૂપી ધુમાડી કરશું ને, એટલે બધા વન બાય વન નીકળવાની કોશિશ કરશે. ત્યારે આપણને થોડીક તકલીફ કેવડાવે, ત્યારે આપણે માનસિક રીતે ને શારીરિક રીતે બે રીતે વિચલિત થવાનું નથી. આ શરૂઆતની સાવધાની હું પહેલા તમને કહી દઉં કે જેથી કરીને આપણે એક પગલું માંડીએ છીએ જે રસ્તા ઉપર, એમાં કેટલા પુષ્પો છે ને એમાં કેટલા કાંટા છે એ આપણે ચકાસી લઈએ. માથાના વાળ ખરવાના શરૂઆત થાય તો આની, હા દવાના હિસાબે ગરમ લઈ ગઈ હોય, શરીરમાં આપણા કેટલા બધા ટોક્સિક ભર્યા છે, તો કદાચ લાંબા ગાળા સુધી પણ માથાના વાળ ખરવાના રહે તો ડરવાની જરૂર નથી. જો તમે પદ્ધતિ પકડી રાખી છે તો, મૂકી દીધી તો વાત અલગ છે કે તમે કોઈ પણ એક્શન લઈ શકો. પછી ત્રીજા નંબરમાં ઝાડા થઈ શકે, 5 દિવસ 15 દિવસ કચરો બધો શરીર બહાર ફેંકે તો એને તો જ્યાંથી મોકો મળે ત્યાંથી કચરો નીકળશે. આપણા અંદર શરીરની અંદર ભગવાને કેટલા બધા કચરો સાફ કરવા માટેના દ્વાર આપેલા છે, તો એ દરેક દ્વારમાંથી, દ્વારિકા નગરી કૃષ્ણ ભગવાનની નથી, આપણું શરીર છે એ દ્વારિકા નગરી જ છે, કેટલા બધા દ્વાર આવેલા છે. આંખોની અંદરથી પણ કચરો બહાર આવશે, કાનમાંથી પણ કચરો બહાર આવી શકે, આપણા પરસેવામાંથી પણ કચરો બહાર, એટલે કે ચામડીના છિદ્રોમાંથી, મૂત્રમાર્ગ દ્વારા ઘાટો પીળો પેશાબ ઉતરીને પણ કચરો બહાર આવે, મલમાર્ગમાંથી ઘણા બધા કચરાઓ નીકળે, ગેસવાળા, એસિડવાળા, લિક્વિડવાળા, સોલિડવાળા, જે કંઈ પણ કચરાઓ હોય ત્યાંથી પણ બહાર નીકળે. બેનોને ખાસ કરીને મૂત્રમાર્ગ દ્વારા પેશાબ તો નીકળે, ઘણી વખત અંદર એટલા બધા કચરાઓ ભરાયેલા હોય દવાઓના ડોઝથી, ઓવરડોઝથી ને બીજા રોગો, તો બ્લડ પણ નીકળી શકે. હા, ખરાબાનું બ્લડ કોઈ પડ્યું હોય તો મૂત્રમાર્ગેથી નીકળવાની શરૂઆત થાય. જૂનું કંઈ રસી, ઘણાના શરીરમાં રસી પણ દબાયેલા પડ્યા હોય, હા તો કોથળીમાં, તો એવો કચરો પણ, હા એવો કચરો પણ મૂત્ર માર્ગે નીકળી શકે. હા દબાય, આપણને આડું ના આવે, આવી વસ્તુ યુરિનમાં રસ, તો આવી બધી વસ્તુ પણ તમને બહાર નીકળશે. તમારે શું કરવાનું છે? ટીવીમાં પિક્ચર જોતા હોય ને કોકનું ખૂન થઈ જાય તો આપણે પેટમાં પાણી ન હલે, એમ થાય કે તો ખોટું છે, એ ચિત્રમાં છે, ખાલી ચલચિત્ર બતાવે છે એવું. એની જેમ આપણે આપણા શરીરમાં જે કંઈ પણ થતું હોય ને એને માત્ર જોયા રાખવાનું છે,
બરોબર છે, ટેન્શન નથી લેવાનું, ટેન્શન નથી લેવાનું, જેટલા દી હાલે એટલા દી હલવા દેવાનું. બ્લડ નીકળે કે બીજા કચરા નીકળે કે બસ એનાથી ટેન્શન લેવાનું નથી. પગમાં કળતર એવી થવા માંડે, અત્યારે તો તમારી પેની દુખે છે, એવું થાય. ત્યાંથી જે પ્રયોગો આપવામાં આવે એ પ્રયોગો કરવાથી ઈ કળતરમાં વધારો થાય. બરોબર, તો પણ ગભરાવાનું નથી. તમને કમર અત્યારે દુખતી નથી ને, કમર દુખવાની ફરિયાદ તમને કરે કે મને કમર દુખવાની હમણાં બે દી ત્યાં શરૂઆત થઈ છે, તો તમારે મૂંઝાઈને મને ફોન કરવાની જરૂર નથી. કમરમાં પણ પાછળના ભાગે ટોક્સિકો જેમ જેમ દૂર થશે એમ દુખાવો રહેશે. તો આપણે નોર્મલી શરીરમાં હળવાશય આવવા લાગશે તમને, એના આ બધા નકારાત્મક પરિણામો છે, પણ એ આપણા ફાયદા માટે આવ્યા હોય છે. અને હારે હારે સારા પરિણામોનો અનુભવ તમે કરવા લાગશો કે હવે મજા છે, હવે હળવાશ છે, પેટની અંદર ઘણો કચરો સાફ થઈ ગયો, તો એકદમ પેટ નરમ થઈ ગયું છે, હાલવા ચાલવામાં ઉઠવા બેસવામાં ઝડપ થાય છે, પહેલાં માળે જવું હોય તો હવે શ્વાસ ચડવાનું 15 દિવસ પછી બંધ થઈ ગયું છે. આ બધા લક્ષણોને આપણે નોંધ કરવાની છે કે શું ફાયદા થાય છે, કારણ કે 15 દિવસ મહિના દિવસની અંદર તમને શ્વાસ ચડવાનું પણ ઓછું થઈ જશે. 7મા માળેથી નીચે ઉતરવામાં તકલીફ પડતી લિફ્ટની અંદર પણ એવા લોકો પગથિયા ઉતરીને નીચે આવે છે. બરોબર, એ મોટી મોટી ઉંમરના 60-60 વર્ષના. આ પદ્ધતિ એટલી બધી કારગત છે, એટલે તમારો શ્વાસ થઈ જશે, જાડાપણું જશે, બીપી પણ નોર્મલ થઈ જશે, અને જે બીજા કોઈ જૂના પ્રોબ્લેમ્સ ને દવાઓની આડઅસરો હશે, આમાં તમારી પાસેથી મારે કઈ વસ્તુ જોશે, તો કે તમારી માનસિક દ્રઢતા. બરોબર, તમારે માનસિક રીતે પૂર્ણ રીતે દ્રઢ રહેવાનું છે, એમાં કઈ 19-20 કરવાનું નથી. પહેલી જ વસ્તુ તમને કહું તો કે ચા સંપૂર્ણ રીતે મૂકી દેવાનો છે. બરોબર, અઘરું લાગે, ચા 20 વર્ષ ત્યાં પીતા હોય, ચા મૂકવાની વાત આવે તો ઘણા તો બિચારા એમ કે સાહેબ બીજું બધું કયો, ચા રેવા દો, ચા અડધી ઘૂંટડી તો ભરવા દો, એક રકાબી તો પીવા દો, પણ ચા સૌથી પહેલા મૂકવાની છે. હું કહું એટલું તમે કરશો એટલે સાજા થવાની હું બાહેંધરી આપું છું, કે સાજા ન થાવ તો મને કહેજો, પણ તમારે બધી જ વસ્તુની બધી વાતને માથે ચડાવવાની છે. ચાનું વ્યસન હશે તો પણ છોડવું પડશે, ને અઘરું નથી. એકવાર માણસ મનમાં નક્કી કરે ને તો હિમાલય પણ આપણે સર કરી શકીએ, ને ધીમે ધીમે. હા હા, સારું. કોફી, દૂધ, બોર્નવિટા એવા કોઈ પણ પીણા લેવાના નથી. આ ડાયટ પ્લાનની સાથે સાથે સાધના પણ છે, શિવની ઉપાસના છે, અને આ ઉપાસનાથી દરેક દર્દીઓ સાજા થયા છે. પોરબંદરમાં 10,000 દર્દી ઓછામાં ઓછા, આખા યુટ્યુબના માધ્યમથી 5,90,000 દર્દી એટલા સાજા થયા છે. તમારે તાલથી તાલ મિલાવવાનો છે, હું એકલો તાળી નહીં પાડી શકી, એકાદ તમારો પણ તાળી માટે જોશે. આટલું કરી લેશો એટલે આપણને પરિણામ છે. બરોબર, આટલા 8 કે 10 આવા લક્ષણો આવે ત્યારે છાનું બેસવાનું, એનીમાં લેવાનો. બરોબર, એ પ્રયોગ સવારથી સાંજ સુધી હવે તમારે કરવાનું શું છે, ને આ બધું મેળવવા માટે હવે આપણે ઊભું થવાનું છે. હવે મારે કોઈની જરૂર નથી, હું મારી રીતે લડી લઈશ, અને બસ એનો હું તમને રસ્તો બતાવું છું. એ રસ્તા ઉપર તમે કેટલા ઝડપથી ચાલી શકો છો એ તમારા ઉપર આધાર રાખે છે. આ પદ્ધતિ જે તમને કહું છું ને, એ ભાઈને પણ લાગુ પડે છે. એને એમ થાય મારે આ કરવી હોય તો એમાં કોઈ જાતનો સુધારો વધારો નહીં. એનું વજન એ માપમાં છે ને એ હાલી ચાલીને દોડી હગે છે, છતાં પણ ભવિષ્યમાં કોઈ પણ નાની મોટી તકલીફ ન થાય અને એના માટે આ પદ્ધતિ કરશે તો હું કહું કે માથાની ગોળી જિંદગીભર ખાવી પડશે નહીં. કેટલા બધા ફાયદાઓ છે આ પદ્ધતિના, એટલે બીમાર પડેલું વ્યક્તિ તો કરે, પણ હકીકતમાં આ પદ્ધતિ છે ને એ થોડુંક આરોગ્ય હાથમાં છે ને એને કરવી જોઈએ, કે જેથી કરીને ઇમરજન્સી આજે તમે થોડાક બીમાર છો તો એ લઈને આવી તો શકે છે, હાજા છે તો,
કાલ સવારે એની તબિયત નાજુક કે નરમ હશે ને તો સમસ્યા કેવી ખડી થઈ જાય, બરોબર છે? એટલે હું તો એમ કહું કે પતિ તમારા બંનેના રિલેશન શું છે, પતિ પત્ની છો, તો એક જ રથના બંને પૈડા હરખા હાલે ને એક જ પદ્ધતિની અંદર, તો કામ આપણું આસાન થઈ જશે, બરોબર છે? એટલે હું તો એમ કહું કે શ્રી ગણેશ બંને કરો, ફાયદો થશે અને એને મોટિવેશન મળશે અને 15 દિવસમાં એને પરિણામ મળશે ને તો તમને આનંદ આવશે. અહીંયા છોકરા, જુવાન છોકરા આવે ને એમ કે એસિડિટી જાતી જ નથી, તો એમ કહો કોલ્ડ ડ્રિંક પીવાના બંધ કરી દો, બેકિંગ ફૂડ ખાવાના બંધ કરી દો, તો પછી એમ કે નાના સાહેબ એ તો દોસ્તારો ભેગા થાય એટલે પીવા જ પડે, તો અમે પછી એમ ન કહીએ કે તમારું મટશે, એમ મટી જાય ને ન પણ મટે, બરોબર છે? રોગો જશે જ, આખા કાગળ એક હું તમને અહીંથી આપીશ શું ન ખાવું, એ બધી વસ્તુ એમાં લખેલી છે. ખાંડ કોઈ દિવસ ઘરમાં વાપરવી નહીં, જૂની પડી હોય તો ભલે પડી હોય, હવે એમાંથી બે દાણા ક્યાંય વપરાવા જોઈએ નહીં. હું પોતે બ્રાહ્મણ છું એટલે તમને આ સંકલ્પ જ લેવડાવું છું, તો એમ કહું કે આજથી તમારે બેન આ સંકલ્પ લેવાનો હોય કે ઘરમાં આપણે દરિયાનું મીઠું નહીં ઉપયોગ લેવો, ખાંડનો ઉપયોગ નહીં કરવો. ભગવાનનો પ્રસાદ હોય, ઠાકોરજીનો પ્રસાદ હોય, બરોબર, તો એ પગે લાગી લેવાનું છે, પ્રસાદને માથે ચડાવી લેવાનો છે, પધરાવવાનો નથી, બરોબર છે? જો બીપીનો રોગ છે ને એ શું નિશાની બતાવે છે ખબર? આપણી માનસિક હતાશા, આપણું ટેન્શન બતાવે છે, બ્લડ પ્રેશર છે એ, બરોબર. તો ક્યાંક આપણે જીવનને આનંદ ઉઠાવવા માટે કેટલા બધા રસ્તા છે, એમાંનો એક ફરવા જવું અને ખાણીપીણી કરવી, આ રસ્તાઓ બે એવા છે કે આપણે સુખી ને સંપન્ન હોય તો આપણા બે રસ્તાઓનો જીવનમાં ઉપયોગ કરીએ, કે ખાધે પીધે આપણે સુખી રહીએ અને બીજું ક્યાંક હરવા ફરવા જવું. એમાં હરવા ફરવા જવું એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે આપણે ખાવામાંથી સુખની શોધ કરીએ છીએ ને એમાં આપણે એકદમ નરદમ ખોટા છીએ. ખાવામાં બીમારીનું આમંત્રણ આપીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. બીમારી ક્યાંયથી આવતી નથી, આપણે બોલાવેલી છે. પછી એને દૂર કરવા ડોક્ટર પાસે જઈએ, દૂર કરવા દવાનો સહારો લઈએ. હવે ત્યાંથી દવામાંથી તમને બીમારી ન થાય, ડોક્ટર પાસેથી બીમારી આવી નથી, જ્યાંથી આવી છે એના ઉપર તમે ધ્યાન આપવાનું થાય છે તો જ બીમારી જશે. બાકી અમેરિકાના ડોક્ટરો પાસે જાશો, પૈસા હશે તો એક નવી ફાઇલ ઊભી થશે, બીજું કાંઈ નવીનમાં થશે નહીં, પાયો તમારે જ સુધારવાનો થશે, બરોબર છે? અમે અહીંયાથી જે નોલેજ આપીએ છીએ ને એ પાયાની વસ્તુ આરે વાતચીત કરીએ છીએ કે આ કરી શકશો તમે. પેશન્ટ કે હા હવે તો બહુ થાય, કે હવે ક્યાંય અમારે વારામાં બેસવું નથી, દવા ખાવી નથી, તો અમે અહીંથી વરદાન આપી દઈએ કે સ્વસ્થ ભવ, સુખી ભવ. વરદાન આપ્યા ભેગું તો બે મહિનામાં તો પેશન્ટ એકદમ અંદરથી નાચવા કૂદવા લાગે, માનસિક આનંદમાં રહેવા લાગે, ઊંઘ સરસ મજાની કરવા લાગે. પણ સ્વાદ છોડો તો સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે, કહેવાય છે ને કે સ્વાદ છોડીએ તો સ્વાસ્થ્ય સચવાય અને વિવાદ છોડીએ તો સંબંધ સચવાય. કુદરતી સ્વાદ માણવાનો છે, એમાં મારી કોઈ મનાઈ નથી. તમારી પાસે જેટલું ઈશ્વરે ઠાકોરજીએ આશીર્વાદ આપ્યા છે, ભગવાને બે પૈસા આપ્યા હોય, ખાઓ પીઓ મજા કરો, પણ કેરીની સિઝન હોય તો અહીંયા કેરીનો રસ પીને આનંદ કરી લ્યો, દ્રાક્ષની સિઝન હોય, હા ફ્રૂટ બધું, શાકભાજી બધું, દ્રાક્ષની સિઝન હોય તો એક બે કિલોની 20 કિલોની પેટી લઈ આવો ને, કોણ ના પાડે? ઓરેન્જ મોસંબી બધું જે આવે છે એની પણ પેટી લઈ આવો, એના પણ જ્યુસ કરીને પીવો તમે. ગાજર, કાકડી, ટમેટા, કોબી, મૂળા આ બધી વસ્તુના સલાડ બનાવી ને પછી તમે ઉપયોગ કરો, બરોબર. આખા દિવસ દરમિયાન આપણે કોઈ વસ્તુને રાંધવાની નથી, આખો દિવસ આપણે ભોજન તરફની માયા આપણે 2 વર્ષ મૂકી દઈએ. આપણે જિંદગીભર આનંદથી રહેવાનું છે, ખુશીથી રહેવાનું છે. શરીર છે ને બીમારીનું ઘર થઈ ગયું હોય ને એટલે એને ઘણીએ ઘણીએ કંઈક ને કંઈક હોમવા જોઈએ તો જ હવન ચાલુ રહે. બરોબર છે, કારણ કે એક રોગ નથી, 5 રોગો છે ને એટલે શરીર છે ને એ કંઈક ને કંઈક ડિમાન્ડ
કર્યા રાખશે. તમારી હવે બધી સમસ્યાઓનો અંત લાવવા માટે આપણે શું કરવું? તો કે ઉઠ્યા ભેગા ભગવાનને યાદ કરી પથારીમાં 10 મિનિટ અને સીધું બાથરૂમની મુલાકાત કરવાની છે. ટોયલેટ બાથરૂમમાં જઈ આ ડબ્બાને આજે જ શક્ય હોય તો 4 ફૂટ અધર દિવાલમાં સ્ક્રૂ એક પીલ દેવાનો અથવા ખીલી મારી દેવા, એમાં આ ડબ્બો રાખી દેવાનો છે. આ તો માનો કે 2 ફૂટ જ અધર છે, તમારે ક્યાં જવાનું છે? 4-5 ફૂટ અધર જવાનું છે. એટલે આ ડબ્બો રહી જશે. આ ડબ્બામાં 1.5 લિટર પાણી સમાશે, સાદું પાણી કે જે નળમાંથી તમારે ભરી લેવાનું છે બાથરૂમમાંથી. હવે આ છેડાનો ભાગ છે ને, એ તમારે જે ટોયલેટ સીટમાં તમે બેસતા હોય એ સીટ સુધી આ દોરડું પહોંચી જવું જોઈએ, એવી રીતે ડબ્બાને સેટ કરવાનો છે. આ પ્રયોગ છે ને એ 50% કામ તમારું કરી આપશે. કેટલું? બીમારીમાંથી ઊભા થવા માટે 50% કામ આ કરશે. સાદું પાણી ભરાઈ ગયું ને પછી નળને ખોલી નાખવાનો અને થોડું પાણી આપણે જતું કરીશું. લગભગ 1 કે 2 ચમચી પાણી નીકળી જાય એટલે એર નીકળી જશે. બરાબર, એર કાઢવો જરૂરી છે પહેલી વખત, પછી જરૂરી નથી. અડધો ડબ્બો ખાલી થઈ જાય પાછું વધારાનું પાણી એડ કરી લેવાનું હોય, આખો નાખો ડબ્બો રેવા દેવાનો છે. હવે એર નીકળી ગઈ પછી નળને બંધ કરી દેવાનો. અને આ છેડો જે છે ને એકદમ નરમ છે, હાવ કોઈ જાતની જીવન પર્યંત ઉપયોગ કરવાથી નુકસાન થશે નહીં. 2 મહિનાના બાળકને પણ ઉપયોગ કરી શકે અને 100 વર્ષના વૃદ્ધ પણ ઉપયોગ કરી શકે છે. એટલે કોઈ આડઅસરની ચિંતા કરવાની નથી. હા, દવાઓમાં નાખતા હોય તો આડઅસર થઈ શકે, આપણે દવાઓ ક્યાંય આવશે નહીં. આપણે દવા વગરની દુનિયા હવે કરવી છે આપણી, બરાબર. એટલે હવે આને ધીમેથી મલ માર્ગમાં પૂંઠના ભાગેથી થોડીક અગવડતા પડશે, વજન વધારે છે એટલે, બરોબર છે. એ હોલમાંથી ધીમેથી સરકાવી અને 6 ઇંચ અંદર આ નળીને જવા દેવાની છે. કદાચ વધારે વહી ગઈ, 8 ઇંચ 10 ઇંચ તો વધારે સારું, થોડીક વધારે ઊંડાઈથી સફાઈ કરશે સરસ મજાની, બરોબર. તો એમાં કોઈ માપ યોગ્ય રાખવાની જરૂર નથી, કારણ કે આ 2 હોલ છે ને, તૂટેલો ભાગ છે ને, એમાંથી પાણી નીકળશે. આપણે પાણી અંદર પહોંચાડવાનું છે, આપણો મુખ્ય આશય એ છે. થોડી ઊંડી જયેલી હશે ને તો પ્રેશરથી ઝડપથી બહાર નહીં નીકળી જાય નળી, તો એની મેળે બહાર નીકળી જાય નળી. હવે પાણી અંદર જવા દેવાનું જાય એટલું, 1/2 લિટર 1/2 લિટર 1.5 લિટર લિટર વધીને લિટર સુધી જવા દેવાનું. આ ડબ્બો 1.5 લિટર નો, એટલે લગભગ 1/2 ડબ્બો જાય ત્યાં સુધી વાંધો નહીં, કદાચ 1/2 લિટર જ જાય. 1/2 લિટર જઈને 5-6 વખત નળી નાખીએ ને ત્યાં આખો ડબ્બો પૂરો થાય તોય કાંઈ વાંધો નથી. હા, આપણા શરીરમાં અંદર કચરો વધારે ભર્યો હશે તો થોડું થોડું પાણી જશે. પછી અંદર પાણી વહ્યું ગયું અને એમ સામેથી નળીને એમ પ્રેશર આવશે, નળી બહાર નીકળવાની કરશે, તો તમારે ધીમેથી ખેંચીને મૂકી દેવાનું, વાલ બંધ કરી દેવાનું, પછી કરવાનો બંધ. અને ટોયલેટ સીટ ઉપર બેઠું રહેવાનું, પાણી ચડ્યું હશે એ બધું પાછું નીચે ઉતરશે. એની હારે હારે દિવસે દિવસે આ પ્રયોગ સરસ રીતે 90 દિવસ તો આપણે વ્યવસ્થિત કરવાનો છે ભૂલા વગર. એટલે હારે હારે કચરો પલળી અને એક સમય એવો આવશે કે બધો કચરો બહાર ફેંકાશે. આ પ્રક્રિયા આપણે તો 2 વર્ષ કરવાની છે વ્યવસ્થિત રીતે. વજન આપણો લગભગ 100ની આજુબાજુ છે, તો આપણે આ પ્રયોગ હું તો એમ કહું કે 90 દિવસ નહીં, વધારે પકડી રાખવો પડશે. 5 થી 6 વસ્તુ આપણે રોગિષ્ટ છીએ, તો બધા જ કચરાઓ કાઢવા માટે આનાથી પૂરેપૂરી મહેનત લેવાની છે. 1/2 કલાક ટોયલેટ રૂમમાં બગડે તો બગાડવાનો છે, આળસ કરવાનું નથી. 5 વખત તમે પ્રયોગ કરી લેશો એટલે આ પ્રયોગની તમને મહત્વતા સમજાઈ જશે. સવાર, બપોર અને સાંજ 3 ટાઈમ લેવાનું છે, 1.5 લિટરનું ભરી લેવાનું છે. 1 ડબ્બો ખાલી થાય એટલે આપણું કામ પૂરું થયું એમ સમજવાનું નથી. ફરીથી ત્યારે ને ત્યારે ફરીથી 1.5 લિટર પાણી પાછું ભરી લેવાનું છે. એ ખાલી થયું પાછું ભરી લેવાનું છે. મિનિમમ 3 ડબ્બા
એક વખતમાં સવારે ગયા એટલે મિનિમમ 3 ડબ્બા. જેમ દાંતની સફાઈ કરીએ છીએ એમ હવે મોટા આંતરડાની સફાઈ આપણે કરવાની છે. અને દરેક રોગનું મૂળ મોટા આંતરડામાં પડ્યું છે. પેટમાં કચરો હોય તો દરેક રોગ આવી શકે છે. આપણે પાયો જ પૈકડો કે પહેલા પેટ સાફ કરો. બધા ડૂચાઓ કચરાઓ બધા નીકળશે.